બોન્ડિંગ કેવું હતું ખબર નાનો હતો ને રાજવીરથી નાનો રાજવીર ઇઝ નાઇન હું જ્યારે ચાર પાંચ વર્ષનો ત્યારે પપ્પા તો અમને બહુ ઓછા જોવા મળે સો જ્યારે આવે ને અને અમે લોકો ત્યારે એ શું છે અમે સૂતા હોય ત્યારે આવે પ્રોગ્રામ પતાવીને અને સવારે ઉઠીએ સ્કૂલમાં જતાં પહેલાં તો એ નીકળી ગયા હોય કેમ કે એમને શૂટિંગ હોય એટલે સૂતા હોય બેડ ઉપર ત્યારે મને આમ અચાનક જો આંખ ખુલી જાય હું જોઉં ને મારા પપ્પા આવ્યા ઉઠીને સીધો એમના પેટ ઉપર સૂઈ જોઉં એટલે દિસ વોઝ લાઈક જ્યારે પણ પપ્પા હોય ને ત્યારે હું એમના પેટ ઉપર સૂઈ ગયો હોઉં આમ પછી મને પરાણે ઉપાડીને મમ્મી સાઈડ ઉપર મૂકે એ રીતનું થતું સો આઈ વોઝ પાપાસ બોય હા શૂટિંગમાં મમ્મી ના હોય પણ મને એકલાને પપ્પા લઈ જાય હા અને પછી અમે સૂતા હોઈએ ને એ એ એ કદાચ એ પણ રીઝન હોય છે કે હું ફિલ્મ લાઈન સાથે એટલો બધો કનેક્ટેડ થયો કેમ કે બચપનથી હું એ બધા જોતો આવ્યો હતો સો પપ્પા સાથેનું અદ્ભુત બોન્ડિંગ હતું અદ્ભુત બોન્ડિંગ છેલ્લે પપ્પા એવું કહેવા માંડ્યા હતા કે આઈ એમ લર્નિંગ ફ્રોમ હિતુ છેલ્લે છેલ્લે પપ્પા એવું કહેતા હતા કે પરફોર્મન્સ એક્ટિંગ એ બધું હું હિતુ પાસેથી હિતુને પૂછું છું હિતુ પાસેથી શીખું છું અત્યારનું શું હોવું જોઈએ કેવું હોવું જોઈએ ભાઈ અમે તો પેલું બધું કરતા હતા હવે આ મને એ તું બતા જ બટ સી ઇટ નીડ્સ સો મચ ઓફ કરે જ ફોર અ ફાધર ફોર અ ફોર સચ આ કેલિબરના સ્ટાર સો કલાકાર ઇટ નીડ્સ કરે છે ને બટ યુ વોઝ લાઈક યુ નો હા લેટેસ્ટ નથી ખબર બેટા બતાય ને શું કરવું આમાં એ જે સિમ્પ્લિસિટી હતી ને કે એમણે કદી એ એમનો ઓરા હતો આમ એવું લાગે હે હે આયા અને આમ બેસે ને એ જે પ્રકારનો એમનો ઓરા હતો બટ અંદર એમને કોઈ પ્રકારનો એવો દંભ જ નહોતો હી નેવર ક્લેમ્ડ કે હું બહુ જ મોટો એક્ટર છું કે હું કંઈ છું હી નેવર ક્લેમ્ડ કોઈ કહે ને તમે તો અમિતાભ બચ્ચન ના ભાઈ આજ બરાબર છું હું જે છું એ આ જ બરાબર છું પણ એ એમનું કરવાની બધી સ્ટાઇલ એવી હતી ને કે બધાને એમ લાગે કે ઓ હો 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 ઇઝ લાઇક રાજકુમાર યુ નો રાજકુમારની જે પ્રકારની સ્ટાઇલ હતી શું એવું હતું પપ્પાનું